વાત કરીએ લોકડાઉનનો આજે પાંચમો દિવસ છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પોરબંદર પહોંચી. પોરબંદરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં પોરબંદર મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી રાણાવાવ ખાતે પહોંચી અને ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. લોકડાઉનને પગલે રાણાવાવ સજ્જડ બંધ જોવા મળ્યું. લોકડાઉનનો આજે પાંચમો દિવસ અને તમામ રસ્તાઓ સુમસાન જોવા મળ્યા. લોકડાઉનનું ચુસ્તપણે અહીં પાલન થતું જોવા મળ્યું. લોકોએ સંપૂર્ણ રીતે લોકડાઉનનું પાલન કર્યું અને સ્વૈચ્છિક રીતે જ ઘરોમાં જોવા મળ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે રોડ રસ્તા સુમસાન જોવા મળ્યા. રાણાવાવના આ દ્રશ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ અહીં પહોંચી અને ત્યાંનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો. પાંચમો દિવસ તેમ છતાં પણ સજ્જડ બંધ જેવી પરિસ્થિતિ રાણાવાવમાં જોવા મળી અને ખાસ કરીને તમામ બજારોમાં દુકાનો બંધ જોવા મળી. માત્ર જીવન જરૂરિયાતની દુકાનો જ ખુલ્લી દેખાઈ. તો હાલ મંતવ્યની ન્યૂઝની ટીમ પોરબંદરના રાણાવાવ પહોંચી છે ત્યારે ત્યાંથી અમારા સંવાદદાતા પણ જોડાયા છે, સલમાન ખાન. સલમાન, રાણાવાવમાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે? કારણ કે રાણાવાવના દ્રશ્યો અત્યારે જે છે તે સજ્જડ બંધ જેવા જોવા મળી રહ્યા છે. બિલકુલ ફાલ્ગુની, અત્યારે અમે પોરબંદરના રાણાવાવ ખાતે છીએ. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે લોકડાઉનનો આજે પાંચમો દિવસ છે ત્યારે રાણાવાવની જે બજારો છે તે મુખ્ય બજારો છે તે હાલ સજ્જડ બંધ છે. મંતવ્ય ન્યૂઝ છે તે પળપળની ખબર છે તે આપને દર્શકો સુધી પહોંચાડી રહી છે. ખાસ તો અહીં છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંના લોકો છે તે સ્વયંભૂ જાતે જ જે લોકડાઉન છે તેનું પાલન કરી રહ્યા છે. કારણ કે અહીંના જે મુખ્ય રસ્તાઓ છે તે સુમસાન ભાસી રહ્યા છે અને જે દુકાનો અને જે આ મુખ્ય બજાર છે કે જે સામાન્ય દિવસો દરમિયાન આ બજારોમાં મોટી ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલની જે સ્થિતિની વાત કરવામાં આવે તો જે રીતે લોકડાઉન છે સમગ્ર દેશમાં ત્યારે રાણાવાવમાં પણ લોકો છે તે પોતે જાતે જ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. સરકાર અને તંત્રની જે અપીલો છે તે અપીલોનું પાલન કરી રહ્યા છે. અહીં જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીં એક પણ વ્યક્તિ છે તે જોવા નથી મળી રહ્યું. ખાસ તો માત્ર એક પોલીસ કર્મીઓ છે તે જ તેમની ફરજ પર હાજર છે. વાત કરીએ તો પોલીસ કર્મીઓ છે તે પણ 24 કલાક ખડે પગે રહેતા હોય છે અને ખાસ આવી સ્થિતિ હોય છે ત્યારે પોલીસનું કામ ઓર પણ વધારે થતું હોય છે. હાલની જે સ્થિતિ છે રાણાવાવની, રાણાવાવના મુખ્ય રસ્તાઓ તમામ જે રસ્તાઓ છે તે આજ સુમસાન હાલતમાં જોવા મળી રહ્યા છે અને દુકાનો છે તે સ્વયંભૂ વેપારીઓએ બંધ પાડવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા જે આવશ્યક સેવાઓ છે તે આવશ્યક સેવાઓ અહીં તમામ ચાલુ રાખવામાં આવી છે. મેડિકલ ઇમરજન્સી પણ ચાલુ રાખવામાં આવી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ પણ તમામ જે લોકો છે તેમને અપીલ કરી રહ્યું છે કે લોકો છે તે સુરક્ષિત રહે, ઘરે રહે. જી ફાલ્ગુની. જી બિલકુલ સલમાન, બીજી તરફ વાત કરવામાં આવે લોકડાઉન છે તેમ છતાં પણ લોકો કારણ વગર ઘરની બહાર નીકળતા હોય છે, ત્યારે રાણાવાવમાં જે પણ લોકો કારણ વગર ઘરની બહાર નીકળે છે તેના પર પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? બિલકુલ ફાલ્ગુની, જે રીતે લોકો છે તે અમુક લોકો હોય છે કે જે બિનજરૂરી કામ વગર પણ બહાર નીકળતા હોય છે અને તેને લઈને જ જે સ્થાનિક લેવલે 144ની કલમ જે લાગુ કરવામાં આવી છે તેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે. જે વાહન ચાલકો છે તેમના વાહનો પણ ડિટેઇન કરવામાં આવતા હોય છે, પરંતુ માત્ર અહીં જે જરૂરી કામ અર્થે જ લોકો છે તે નીકળતા હોય છે તેવું સ્પષ્ટ રીતે કહી શકાય. કારણ કે અહીંની તમામ જે બજારો અને મુખ્ય રસ્તાઓ છે તે સુમસાન છે અને એક પણ વ્યક્તિ છે તે અહીં રસ્તા ઉપર નજરે નથી ચડી રહ્યું. માત્ર ને માત્ર પોલીસ કર્મીઓ છે તે જ અહીંના રસ્તા ઉપર અને જે બજારો છે ત્યાં સુરક્ષાના ભાગ રૂપે તેઓની ફરજ પર હાજર છે તેવું દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે. અહીં તો લોકો છે તે જાતે જ જે આ લોકડાઉન છે તેનું પાલન કરી રહ્યા છે. લોકોને અહીં કેટલાક જે અન્ય વિસ્તારના લોકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક રાણાવાવના લોકોથી એક શીખ લેવી જોઈએ કે આવી પરિસ્થિતિમાં લોકો છે તે બિનજરૂરી ઘરની બહાર ન નીકળે. કારણ કે બિનજરૂરી ઘરની બહાર નીકળવાથી જે કોરોનાનો વ્યાપ છે તે વધશે અને આ કોરોનાનો વ્યાપ વધે નહીં તે માટે થઈને જ તંત્ર અને સરકાર દ્વારા સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. હાલ જે રીતે ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના છે તેમના પોઝિટિવ કેસ છે તે વધી રહ્યા છે અને તેને ધ્યાને લઈને જ તેને ગંભીરતાથી લઈને લોકોએ છે તે સમજ લઈ અને પોતાની ઘરે સુરક્ષિત રહેવું પડશે. આવશ્યક તમામ સેવાઓ લોકો માટે ચાલુ જ છે, એટલે કે લોકોએ ગભરાવવાની જરૂર નથી, માત્ર ને માત્ર સાવચેતી જ રાખવાની જરૂર છે. જી ફાલ્ગુની. જી બિલકુલ સલમાન, આભાર આપનો સમગ્ર માહિતી બદલ.
तो हाल आ पोरबंदर ना राणा वाव ना दृश्य छे कि ज्यां संपूर्णपणे लोकोए स्वैच्छिक रीते लॉकडाउन नुं पालन कर्युं छे। आजे पांचमा दिवसे पण बजारो सजड़ बंद जोवा मळी।